બોટાદ જિલ્લા બરવાળાના રોઝીદા ગામમાં લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા પરિવારની મુલાકાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તાએ ચેક આપવામાં આવ્યો. ભાવનગર લોકસભાના પ્રમુખ ઉમેશભાઈ મકવાણાની ટીમ દ્વારા લઠ્ઠાકાંડમાં ભોગ બનનાર માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 3 વર્ષના બાળકને ઉમેશભાઈ મકવાણા દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો. આજે ઉમેશભાઈ મકવાણાના પરિવાર દ્વારા ચેક આપવામાં આવ્યો. કપડાની કીટ અપાઈ આ લઠ્ઠાકાંડમાં 70થી વધારે લોકોના મોત નિપજ્યા હતા. કેટલાય પરિવારના કમાનાર વ્યક્તિ, મુખ્ય વ્યક્તિ, મોભ તરીકે ઓળખાય, પાયો ગણાય તેવા વ્યક્તિઓ પણ ગુમાવ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઝેરીલી દારૂ પીને અનેક લોકો મોતને ભેટ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા, સારવાર લેનારની મુલાકાત કરી, જરૂરી ડોક્ટરોને સૂચનાઓ પણ આપી અને લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારા પરિવારને સાંત્વના પાઠવી તેમના દુઃખમાં સામેલ થઈ સંવેદના વ્યક્ત કરી હતી. વધુમાં ઉમેશભાઈ મકવાણા દ્વારા મીડિયાને જણાવ્યું કે આજ સુધી ભોગ બનનાર પરિવારને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી. લઠ્ઠાકાંડમાં ભોગ બનનાર મોટાભાગના કોળી ઠાકોર ઓબીસી પછાત સમાજના લોકો છે. જ્યાં સુધી લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સમીર પટેલ અને તેમના ભાગીદાર એવા તેમજ જવાબદાર વ્યક્તિઓને ભાજપ દ્વારા સાવરવામાં આવશે ત્યાં સુધી આ ગરીબ પરિવારોને ન્યાય નહીં મળે. આવનાર સમયમાં પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો આપના નેતા ઉમેશભાઈ મકવાણા ઉપવાસ આંદોલન કરશે તેમ તેમણે જણાવ્યું હતું. સાહેબ, આપનો પરિચય, શું કાર્યક્રમ, શું વિગત? ઉમેશભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા, ભાવનગર લોકસભા અધ્યક્ષ. આજ શું કાર્યક્રમ હતો, કઈ જગ્યાએ અને શું વિગત છે? આજે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા માન્ય કુમનસિંહજી અને માન્ય વિજયભાઈ વગેરે કાર્યકર્તાઓ દ્વારા એક અમે રોજિત ગામની મુલાકાતે આવ્યા હતા. જે લઠ્ઠાકાંડમાં જે પરિવારના લોકોને જે ભોગ લેવાનો હતો એના પરિવારની આજે મુલાકાતે આવ્યા છે અને જે મારા અને મારા પરિવાર દ્વારા એક બાળકને દત્તક લેવામાં આવ્યું હતું એને આજે એક ચેક વિતરણ કર્યો અને એને પહેલાના વર્તમાં ખાતે એક કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને સાથોસાથ એના દુઃખમાં ભાગીદાર થવા માટે અમે આજે રોજિત ગામના મુલાકાતે આવ્યા છીએ પાર્ટી વતી.